આગળ વધીએ તો અમદાવાદમાં હેલ્થ કાર્ડ લેવા માટે લોકોની લાઈન જોવા મળી છે. રાતથી લોકો રસ્તા પર સુઈ ગયા હતા, ઘરેથી ગાદલા લઈ અને રસ્તા પર સુઈલા જોવા મળ્યા હતા. નિકોલ સબઝોન ઓફિસ બહારના દ્રશ્યો છે અને જ્યાં આપ જોઈ શકો છો કે રાત્રે રાતવાસો તેઓએ રસ્તા પર જ કરવો પડ્યો છે. તો નિકોલ સબઝોન ઓફિસની બહારના દ્રશ્યો છે જ્યાં હેલ્થ કાર્ડ લેવા માટે લોકોની લાઈન જોવા મળી હતી. કોઈએ પોતાના ચપ્પલ રાખી દીધા હતા તો કોઈ રાત્રે ત્યાં જ સૂતેલું જોવા મળ્યું હતું. તો સવારે પોતાનો વારો આવે અને ઝડપથી તેમનો નંબર લાગી જાય માટે રાતથી જ તેઓએ લાઈન લગાવી હતી હેલ્થ કાર્ડ લેવા માટે. કારણ કે દુકાનો ખોલવા માટે હેલ્થ કાર્ડ જરૂરી છે, હેલ્થ કાર્ડ હશે તો જ દુકાન ખોલી શકાશે. માટે જ હેલ્થ કાર્ડ લેવા માટે લોકોએ લાઈન લગાવી હતી. રાતથી જે લોકો રસ્તા પર સુઈ ગયા હતા, ઘરેથી ગાડલા પણ લઈને આવ્યા હતા. કોઈ આમ જ રસ્તા પર ચાદર પાંથરીને સૂતેલું જોવા મળ્યું તો કોઈએ પોતાના ચપ્પલ મૂકી અને જગ્યા રાખી હતી. તો આજથી દેશભરમાં લોકડાઉન 4.0 શરૂ થયું છે. જી હા, લોકડાઉન 4 શરૂ થયું છે અને આ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડી અને લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. આ અંગે નિર્ણય કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ કોર કમિટીની બેઠક યોજાઈ. જોકે આ બેઠકમાં કોઈ નિર્ણય થઈ શક્યો નથી. આ મામલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે આજે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. તો આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે કન્ટેઇનમેન્ટ જે ઝોન છે તેની બહાર છૂટછાટ આપવામાં આવશે, તેમજ રાજ્યમાં કરફ્યુનો કડક અમલ પણ કરાવવામાં આવશે. નવા નિયમોમાં કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે. તો નવા નોટિફિકેશનનો અમલ 19 મે થી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું છે કે માસ્ક નહીં પહેર્યું હોય તેને સમગ્ર ગુજરાતમાં 200નો દંડ કરવામાં આવશે. આ સાથે જ બાઇક ચાલક રિક્ષા ચાલકોને પણ છૂટ આપવામાં આવશે. તો છૂટછાટ મળી શકે છે, કયા પ્રકારની છૂટછાટ હશે તે અંગે ગઈકાલે જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધારે સ્પષ્ટતા નથી કરી. આજે આ અંગે સ્પષ્ટતા થશે, નવા નિયમો ઝડપથી લાગુ થશે. તો અંગે જ વધુ માહિતી મેળવીશું. મારા સહયોગી હિતેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હરમેશ પણ આપણી સાથે જોડાયેલા છે, સુરતથી કીર્તેશ પણ આપણી સાથે જોડાયેલા છે. પરંતુ સૌથી પહેલા હિતેન્દ્ર આપણી પાસે આવવા ઈચ્છીશું અને ગઈકાલે જે રીતે મોઘમ જે વાત કરવામાં આવી હતી કે છૂટછાટ મળી શકે છે, જોકે ચર્ચા બાદ આ નિર્ણય લેવાશે. આજે કઈ રીતે ચર્ચા થશે, કોની કોની સાથે મુખ્યમંત્રીની બેઠક છે અને શું નિર્ણય લેવાઈ શકે છે, કયા મુદ્દાના આધારે? કારણ કે લોકોને જાણવામાં એ જ રસ છે કે કેટલી છૂટછાટ તેમને મળવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ખાસ વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે, જેની અંદર તમામ જિલ્લા કલેક્ટરો અને વિકાસ અધિકારીઓ દ્વારા ખાસ કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જે વિસ્તારોની અંદર ખાસ કરીને કોરોના પોઝિટિવના કેસ વધુ હશે કે જ્યાં અત્યાર સુધી કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર કરી દેવામાં આવે છે, એ વિસ્તારોને બાદ કરતા તમામ વિસ્તારોની અંદર રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવશે. જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે એ તમામ લોકોને છૂટ આપવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધી આવશ્યક સેવાઓ, કરિયાણાની દુકાનો, દૂધની દુકાનો અને શાકભાજી તમામ લોકોને ખુલ્લું રાખવામાં આવતું હતું, પરંતુ હવેના સમયમાં તમામ દુકાનોને ખુલ્લી રાખવાની પણ છૂટ આપવામાં આવનાર છે. સાથે સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ છૂટછાટ આપવામાં આવનાર છે. બીજું, રાજ્યની અંદર એસટી સેવા મહત્વની છે, સિટી બસ સેવા છે, એને પણ છૂટછાટ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે આપવામાં આવનાર છે. એ જ પ્રકારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર પણ છૂટછાટ અપાશે, હેલ્થ ક્લબમાં પણ છૂટછાટ આપવામાં આવનાર છે. એ જ રીતે ઓટો રિક્ષાને પણ છૂટછાટ અપાશે. એ જ રીતે ટેક્સી કેબમાં જે અત્યાર સુધી 1+1ની મંજૂરી હતી એમાં પણ વધારો કરીને 1+2 કરી દેવામાં આવે છે, એટલે એને પણ છૂટછાટ અપાશે. આંતરરાજ્યની વાત કરીએ તો આંતરરાજ્ય જે બસ સેવા શરૂ કરવાની વાત છે એમાં બંને રાજ્યોની સંમતિ હશે તો એ સેવા પણ શરૂ કરી દેવા આવનાર છે. જો કે ખાસ કરીને વાત કરીએ, હવાઈ સેવા નહીં શરૂ થાય, ટ્રેન સેવા પણ નહીં શરૂ થાય, 31 મે સુધી શરૂ નહીં કરવાનો સરકારનો ઈરાદો છે.
પાનના ગલ્લા પર શરૂ કરવા માટે પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે, ચાની કીટલી શરૂ કરવા માટે પણ મંજૂરી આપી દીધી છે. એટલે એક વાત બહુ જ સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે તમામ ઉદ્યોગોને મંજૂરી આપી છે, પરંતુ કન્ટેનમેન્ટ એરિયા જે છે, જે વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ વધુ છે, એ વિસ્તારોમાં બિલકુલ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ નહીં આપવામાં આવે, કારણ કે એ વિસ્તારોની અંદર કોરોનાનું સંક્રમણ વધવાની પણ શક્યતાઓ છે. એ વિસ્તારના લોકોની અવર જવર માટે પણ કોઈ પણ જાતની છૂટછાટ પણ નહીં અપાય, ત્યાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરાશે. કેન્દ્ર સરકાર જે ગાઈડલાઈન આપી છે એમાં સ્પષ્ટપણે રાતના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી સ્પષ્ટપણે કડકાઈથી લોકડાઉનનો અમલ કરાશે, કર્ફ્યુનો પણ અમલ કરાશે, પરંતુ દિવસ દરમિયાન લોકો પોતે નોકરી ધંધા પર પણ જઈ શકશે. જી જી, એટલે ઘણી બધી છૂટછાટો પણ હશે પરંતુ શરતોને આધીન હશે. હિતેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, હરમેશ પણ આપણી સાથે જોડાયેલા છે. જી હરમેશ, લોકોને કયા પ્રકારની છૂટછાટ મળી શકે છે, કારણ કે ઘણો લાંબો સમય થઈ ગયો છે અને હવે લોકો પણ એ જ ઈચ્છી રહ્યા છે કે થોડી ઘણી છૂટછાટ તેમને મળવી જોઈએ. કયા પ્રકારની આ છૂટછાટો હશે અને કયા પ્રકારની શરતોને આધીન હશે? બિલકુલ સંધ્યા, લોકડાઉન 4નો અમલ થવા જઈ રહ્યો છે, તે દરમિયાન હવે જો વાત કરવામાં આવે તો લોકડાઉન 4માં અનેક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં તમામ જે બાબતો હતી તમામ બાબતોમાં પાબંદી હતી અને ખાસ તો જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તેમાં છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ હવે આગામી સમયમાં લોકોની અવર જવર ઉપર પણ છૂટછાટ આપવામાં આવે તો સાથે સાથે પાનના ગલ્લા હોય કે પછી અન્ય જે દુકાનો છે કે અન્ય જે શોપિંગ સેન્ટરો છે તે પણ હવે ખોલવાની વાત અત્યારે હાલ જાણવા મળી રહી છે. પરંતુ જો આજ આ પ્રકારના જે બદલાવ છે તે નિયમોમાં જો બદલાવ આવશે તો શહેર પોલીસના માથે વધુ જવાબદારી હવે આવી શકે છે, કારણ કે જે રીતે છૂટછાટ આપવામાં આવશે ત્યારે પબ્લિક પણ અત્યારે હવે રોડ ઉપર બહાર નીકળશે. એક તરફ કોરોનાના પોઝિટિવ આંકડા છે તેમાં ઘટાડો નથી જોવા મળતો, ત્યાં વધુ છૂટછાટ આપવામાં આવશે તો પરિસ્થિતિ શું સર્જાશે તે એક સવાલ છે, અને જેના કારણથી અને શહેર પોલીસને પણ પરિસ્થિતિ કાબૂમાં રહે તે માટે તેને ટાસ્ક આપવામાં આવશે. શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ગઈકાલે જ એક દિવસનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને આ જે જાહેરનામું છે તેમાં અગાઉ જે નિયમો લાદવામાં આવ્યા હતા તે જ નિયમોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે જે મંજૂરી વગરના જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે તે બંધ રાખવાની છે, તો સાથે સાથે લોકોએ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે અને માસ્ક ફરજિયાત શહેરીજનોએ પહેરવાનું છે, નહીં તો તે લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. હજુ કોઈ પણ પ્રકારના લોકડાઉન 4ના નિયમો આવ્યા નથી, ત્યારે આગામી સમય સુધી જ્યાં સુધી આ નિયમો ન આવે ત્યાં સુધી જે જૂના નિયમો હતા તે પ્રમાણે પોલીસ કામગીરી કરશે અને તમામ લોકોએ એ જે નિયમો છે તે નિયમો પાળવાના રહેશે. સંધ્યા. જી, તો તમામ નિયમો પાળવા પડશે, જો નિયમો નહીં પાડો તો દંડને પાત્ર હશો તે પણ શહેરીજનોએ વિચારવાની જરૂર છે, ગ્રામજનોએ પણ વિચારવાની જરૂર છે. આ સાથે જ કીર્તેશ પણ અમારી સાથે જોડાયેલા છે. જી કીર્તેશ, ખાસ કરીને જ્યારે ગઈકાલે પણ મુખ્યમંત્રીએ પણ વાત કરી હતી કે લોકડાઉનના તમામ જે નિયમો છે, કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવાનું રહેશે, રાજ્ય સરકાર જે છૂટછાટ આપશે તેની જાહેરાત આજે કરવામાં આવશે, પરંતુ લોકોને કઈ રીતે અત્યારે સાંત્વના મળી રહી છે? લોકો ઘણી બધી આશાઓ રાખીને બેઠા છે, સુરતી લાલાઓ શું ઈચ્છા રાખીને બેઠા છે? બિલકુલ સંજય, જે રીતે ચોથા તબક્કાના લોકડાઉનની આજથી શરૂઆત થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના પોઝિટિવના કેસ સુરતમાં નોંધાયા છે. હું સર્વપ્રથમ તો દ્રશ્ય બતાવવા માંગીશ કે હજુ તો આજે મિટિંગ થયા બાદ કયા પ્રકારની છૂટછાટ આપવું તેવું રાજ્ય સરકાર નક્કી કરશે તે પહેલાં જ સુરતી લાલાઓએ પોતે જાતે જ છૂટછાટ લઈ લીધી છે, કારણ કે લોકડાઉનને લઈ સતત લોકો બહાર નીકળી રહ્યા હતા, પણ તંત્ર દ્વારા કડકપણે અમલ શરૂ થતાં લોકો બહાર નીકળવાનું ટાળ્યું હતું. પણ આજથી જે રીતે લોકડાઉન 4ની શરૂઆત થઈ છે ત્યારે લોકો મોટા પ્રમાણમાં ઘરની બહાર નીકળી રહ્યા છે, આવશ્યક ચીજ વસ્તુ સિવાયના લોકો નીકળી રહ્યા છે, પોલીસ ચેકિંગ કરી રહી છે, તેવા તમામ લોકોને અટકાવી રહી છે, તેમને ગાડી ડિટેન કરી રહી છે, એટલે કશે ને કશે સુરતમાં હજુ પણ જાગૃતિનો અભાવ મળે છે. કારણ કે મેં પહેલાં જ કીધું એમ ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોના પોઝિટિવના કેસ સુરતમાં મળી રહ્યા છે, સતત કેસોની સંખ્યા વધી રહી છે, તેને લઈને તંત્રની ચિંતા વધી છે. ત્યારે સુરતના માત્ર 2-3 વિસ્તાર એવા છે કે જ્યાં આગળ દર્દીઓ નથી, જેવા કે અડાજણ છે, પાલ છે, અઠવાલેન્સ વિસ્તાર છે, ડુમસ રોડ છે, પીપળોદ છે, વેસુ છે, સિટી રાઈડ છે, આ વિસ્તારોમાં નહિવત કોરોના પોઝિટિવના દર્દીઓ છે, ત્યારે ચોક્કસપણે લોકોને કડકપણે અમલ કરાવવા માટે તંત્ર કટિબદ્ધ છે. ખુદ સુરત પોલીસ કમિશનર દરરોજ 1-2 કલાક અલગ અલગ પોઈન્ટ ઉપર જાતે વાહન ચેકિંગ કરતા હોય છે, ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે લોકો મોટા પ્રમાણમાં ઘરની બહાર નીકળી રહ્યા છે. લાંબા સમયથી લોકડાઉનમાં લોકો ઘરમાં હતા ત્યારે હવે લોકો બહાર નીકળી અને કહી શકાય કે તંત્રની ચિંતા વધારી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ ચોબેને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે. અડાજણ સ્ટાર બજાર ખાતેના દ્રશ્યો છે કે જ્યાં આગળ ઘણા ગાંઠા સવારના સમયે ગાડીઓએ પણ આજે
जे रीते लॉकडाउन 4 ની શરૂઆત થઈ છે મોટા પ્રમાણમાં લોકો બહાર નીકળી રહ્યા છે પોલીસ તમામને ચેક કરી રહી છે તમામના આવશ્યક ચીજ વસ્તુના પરમિશન છે કે નહીં તે ચેક કરી લે કસે ને કસે છૂટછાટ આપવાની વાત સરકાર કરી રહી છે પણ સુરતના સુરતીઓ તો જાણે જાતે જ છૂટ લઈને બહાર નીકળી પડે એવા દ્રશ્યો સુરતમાં આજ રોજ તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. જી 31 મે સુધી લોકડાઉન છે પરંતુ સુરતી લાલાઓને લાગી રહ્યું છે કે લોકડાઉન 4 એટલે કે ખુલી ગયું છે. આજે પહેલો દિવસ છે લોકડાઉન 4 નો પરંતુ તેમ છતાં એમને એમ લાગી ગયું છે કે લોકડાઉન પૂર્ણ થઈ ગયું છે અને એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. હરીન પણ આપણી સાથે જોડાયા છે રાજકોટથી. હરીન, રાજકોટના શું હાલ છે અને શું આશા અપેક્ષા છે? કારણ કે ખાસ કરીને જે ધંધા રોજગાર સાથે જોડાયેલા લોકો છે તેમને ઘણી બધી આશા છે. જોકે ગઈકાલે જ મુખ્યમંત્રીએ વાત કરી હતી કે જે કન્ટેન ઝોન છે તેની બહારના જે એરિયા છે ત્યાં કામગીરી થઈ શકશે, ઇન્ડસ્ટ્રીઝ ઓપન કરવાને છૂટછાટ અપાઈ શકે છે. સંધ્યા, રાજકોટમાં તો છેલ્લા ઘણા સમયથી આ રીતની રાજકોટ બહારના વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે તેની છૂટ મળી ગઈ છે, લોકો કામે જઈ રહ્યા છે, કારીગરો કામે જઈ રહ્યા છે, પરંતુ રાજકોટના દ્રશ્ય અત્યારે અલગ છે. રાજકોટમાં હજી પણ જે લોકડાઉન જેવી સ્થિતિ બિલકુલ છે, જોકે થોડા ઘણા વાહનો છે તે અવર જવર કરી રહ્યા છે, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક રાજકોટની સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. અહીં છેલ્લા 3 દિવસથી એક પણ કેસ પોઝિટિવ આવ્યા નથી, એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટ હવે ગ્રીન ઝોન તરફ પણ આગળ વધી રહ્યું છે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. આગામી દિવસોમાં એટલે કે આજે જ્યારે સરકાર અલગ અલગ ગાઈડલાઇન જાહેર કરશે ત્યારે રાજકોટને ઘણી બધી છૂટછાટ મળી શકે તેમ છે, અને તેને જ લઈ અને રાજકોટવાસીઓ છે તેઓ પણ રાહ જોઈ રહ્યા હતા. તમામ જે રાજકોટ શહેર અને રાજકોટ બહારની હદમાં જે ઉદ્યોગો આવેલા છે, નાના મોટા ઉદ્યોગો, આ તમામ ઉદ્યોગોને મંજૂરી તાત્કાલિક મળી ગઈ હતી અને તેને લઈ અને આ તમામ ઉદ્યોગો છે તે શરૂ પણ થઈ ચૂક્યા છે. તો વાત છે રાજકોટની શહેરોની નાની મોટી દુકાનોની અને હોલસેલરોની, તો તેમને પણ કદાચ હવે આજની જે ગાઈડલાઇન મુજબ છૂટ મળી શકે તેવી આશા અપેક્ષાઓ બિલકુલ રાજકોટવાસીઓને જોવા મળી રહી છે. થોડી ઘણી ચહેલપહેલ વધુ જોવા મળે છે અન્ય દિવસો કરતાં, એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટવાસીઓ છે બિલકુલ અત્યારથી જ બહાર છે, નીકળી ગયા હોય, પોતાની દુકાન પર જવા નીકળી ગયા હોય, અને ક્યાંક ને ક્યાંક આજે જે ગાઈડલાઇન આવશે તેની હવે રાજકોટવાસીઓને બિલકુલ ઇંતજાર રહેલો છે. જી જી, બિલકુલ રાહ જોઈ રહ્યા છે. હિતેન્દ્ર, મીટિંગ કેટલા વાગે છે અને કોણ કોણ તેમાં હાજર રહેવાનું છે? મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પાસે એમના દ્વારા જે રિપોર્ટ માંગવામાં આવશે, બપોરે વિડીયો કોન્ફરન્સ પણ કરવામાં આવનાર છે. એ વિડીયો કોન્ફરન્સની અંદર તમામ જિલ્લા કલેક્ટરો દ્વારા ખાસ કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવનાર છે કે એમના કયા કયા વિસ્તારોની અંદર કયા તાલુકામાં પોઝિટિવ કેસ છે, એ વિસ્તારની શું સ્થિતિ છે, એનો ખાસ રિપોર્ટ રજૂ કરશે. એના આધાર ઉપર રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવનાર છે કે જે કન્ટેનમેન્ટ વિસ્તારો છે જ્યાં પોઝિટિવ કેસ સંક્રમણ વધુ છે એ વિસ્તારોને બાદ કરતા તમામ વિસ્તારોને ખુલ્લા મૂકવામાં આવશે, પરંતુ સવારના 7 થી 7:00 સુધી ખુલ્લું રહેવાનું છે. રાત્રિના ટાઈમે પણ કર્ફ્યુ રાખશે અથવા લોકડાઉન સખ્તાઈથી અમલ કરવામાં આવનાર છે. માત્ર ને માત્ર વાત કે રેસ્ટોરન્ટ છે, હોટલ્સ છે, એ સિનેમા મોલ્સ છે, આ તમામ બંધ રહેવાનું છે, પરંતુ હોટલ રેસ્ટોરન્ટના લોકો એ પોતે હોમ ડિલિવરી કરી શકશે. એ જ પ્રકારે ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીઝ પણ સવારના 7 થી 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. એ જ રીતે શાળા કોલેજની વાત કરીએ, શાળા કોલેજો સંપૂર્ણ બંધ રહેવાની છે, એમને હજુ કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી આવી. એ જ પ્રકારે વાત કરીએ કે ખાસ કરીને જિમ્સ છે, જિમ્સ પણ બંધ રહેશે, હેલ્થ ક્લબ બંધ રહેશે. જોકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો ખુલ્લા રાખવામાં આવનાર છે, તે ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા માટે ચોક્કસ જઈ શકશે, પરંતુ પ્રેક્ષકો કોઈ નહીં જઈ શકે. જી જી, હિતેન્દ્ર આપનો આભાર. હરમેશ, કીર્તેશ અને હરીન આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો લોકડાઉન 4 નો આજે પહેલો દિવસ છે અને ગુજરાતમાં કઈ રીતે છૂટછાટ મળી શકે છે તેના પર સૌની નજર છે. બપોરે મીટિંગ છે અને ત્યારબાદ આ નિર્ણય પણ આપની સામે હશે. ન્યૂઝ 18 ગુજરાતી પણ આ તમામ અપડેટ આપના સુધી પહોંચાડશે કે કયા પ્રકારની છૂટછાટ રાજ્યના લોકોને મળી શકે છે. તો બુલેટિનમાં આગળ વધીશું અપડેટ સાથે. પાછા ફરી રહ્યા છે.